જય જિનેન્દ્ર, હું છું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાસ. હોટડોગ તો આપ સૌએ ખાધા જ હશે, પણ આજે આપણે કંઈક અલગ રીતે બનાવી રહ્યા છીએ. આજે આપણે અહીંયા બનાવી રહ્યા છીએ સ્ટફ હોટડોગ, જેની માટે આપણે પહેલાં તૈયારી કરી લેશું. આપણે પેનમાં ઓઇલ લઈ લઈશું, એની અંદર આપણે ગ્રીન ચીલી કટ કરેલી છે એ એડ કરી દઈશું. હવે આપણે અંદર બેબી કોર્ન, ક્રશ કરેલા કોર્ન, ક્રશ કરેલા વટાણા, થોડું ગ્રેટેડ પનીર, આપણે અહીંયા રાજમા જે બોઇલ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું. તો હવે આપણે આ બધું મિશ્રણ એકવાર હલાવી લઈએ. હવે આપણે અંદર થોડું મસાલો કરી લઈએ. મરી પાવડર એડ કરી રહ્યા છે આપણે અંદર, થોડો સ્પાઇસીનેસ કરવા માટે ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું. હવે આપણે આને આ રીતે મેશ કરી દઈશું. હવે થોડું સ્ટફિંગને ચીઝી ફ્લેવર આપવા માટે આપણે એની અંદર પ્રોસેસ ચીઝ એડ કરી રહ્યા છે અને આપણે એની અંદર ફ્રેશ કોથમીર પણ એડ કરી રહ્યા છે. બધું મિશ્રણ એકવાર પાછું આપણે હલાવી લઈએ. તો આપણું હોટડોગનું આ સ્ટફિંગ જે છે એ તૈયાર થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈએ. હવે હોટડોગ બનાવવાની તૈયારી કરીએ. હવે આપણે મેયોનીઝ લઈ રહ્યા છે, એની અંદર આપણે આ ફ્રેશ ગ્રીન ચટણી આપણે એડ કરીશું. એક સરસ મેયો ચટણીનું ડીપ બનાવી લઈશું. હવે આપણે આ ડીપને આ હોટડોગમાં વચ્ચે કટ કરીને આ રીતે સ્પ્રેડ કરી દઈશું. સો આપણે મેયો અને ચટણીનું ડીપ લગાવી લીધું છે. હવે આપણું જે આ વેજીટેબલનું જે સ્ટફિંગ બનાવ્યું હતું એને આપણે હવે આ રીતે વચ્ચે ફિલિંગ કરી દઈશું. હવે આપણે એની ઉપર મોઝરેલા ચીઝ આ રીતે સ્પ્રેડ કરી દઈશું. સો આ આપણું સ્ટફ હોટડોગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને 180 ડિગ્રી પર 5 મિનિટ માટે ઓવનમાં મૂકી દઈશું. સો આપણા સ્ટફ હોટડોગ તૈયાર થઈ ગયા છે. એને આપણે કેચઅપથી થોડું ડ્રિઝલ કરી દીધું છે. તો ખૂબ જ સરસ વાનગી છે, જરૂરથી આપ ટ્રાય કરજો, કેમ કે આની અંદર જે સ્ટફિંગ છે એ ખૂબ જ હેલ્ધી છે. તો આપ સૌને અગર અમારી રેસિપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફોર મોર સચ ડિલિશિયસ રેસિપીઝ સ્ટે ટ્યુન્ડ ટુ સંજીવ કપૂર ખજાના.